નમસ્કાર, હું છું આપની સાથે ભરત હેરમા અને આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10. દેશ વિદેશના સમાચારો પર એક આછેરી નજર ફટાફટ ટોપ 10 માં. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ દ્વારા 2 દિવસ પહેલા ભારતીય સેના વિરુદ્ધ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર આજે એ નિવેદનના સમર્થનમાં આગળ આવ્યું હતું. આતંકીઓએ કહ્યું હતું કે હા, આ વાત સાચી છે, ભારતીય સેના દ્વારા જમ્મુ કાશ્મીરની અંદર નરસંહાર ચાલી રહ્યો છે. આ તો ઘર ફૂટે ઘર જાય તેવી વાત થઈ. આ દેશની અંદર આવા કેટલા ગુલામ નબી આઝાદ અને કેટલા દિગ્વિજયો છે. કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે કાશ્મીરમાં NSG કમાન્ડો ઉતારવામાં આવ્યા છે. અમરનાથ યાત્રાની સુરક્ષાના સંદર્ભમાં આ પગલું લેવામાં આવ્યું છે. આ ઉપરાંત NSG કમાન્ડો ત્યાંની સ્થાનિક પોલીસ અને જવાનોને આતંકી હુમલો થાય ત્યારે વળતો પ્રહાર કેમ કરવો તે ટ્રેનિંગ પણ આપશે. કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ પડ્યા પછી કેન્દ્ર સરકારનું આ એક કડક પગલું. કર્ણાટકની નવનિયુક્ત કુમારસ્વામી સરકારની અંદર એક કૌભાંડ જાહેર કરવામાં આવ્યું છે. કર્ણાટકના લોકોમાં થતી ચર્ચા મુજબ આ કૌભાંડ એક કોંગ્રેસી મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે અને એક બહુ જ મોટી રકમ કોંગ્રેસની ભવિષ્ય મોકલવામાં આવી છે. આવું દર વખતે કેમ બને છે કે જ્યાં કૌભાંડ થાય છે ત્યાં કોંગ્રેસીઓ હાજર જ હોય છે. દેશભરમાં સોશિયલ મીડિયા ઉપર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ક્લિપની અંદર એવું જણાવવામાં આવે છે કે નાના બાળકોનું અપહરણ કરતી ટોળકીથી સતર્ક રહો. આવી જ એક ક્લિપ જામનગર પંથકની અંદર પણ ફરી રહી છે અને તેના જ સંદર્ભમાં દ્વારકાની અંદર આજે લોકોએ 2 શખ્સોની સરેઆમ પીટાઈ કરી હતી. પોલીસે મધ્યસ્થી કરી આ 2 શખ્સોનો કબજો મેળવી અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ હતી. મુંબઈમાં ગઈકાલે એક રોડ અકસ્માત થવા પામ્યો હતો. ધ્રુવા રાજમલ જૈન નામની એક છોકરી પોતાની કાર ઉપરથી કાબુ ગુમાવતા અનેક લોકોને હડફેટે લીધા હતા, જેમાં 8 લોકો અત્યંત ગંભીર રૂપે ઘાયલ થયા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના કાર્યકરોને સંબોધતા એવું કહ્યું છે કે ભાજપ એ એક આતંકવાદી સંગઠન છે, તેઓ લોકોની અંદર ધર્મના નામે ભાગલા પડાવી અને રાજનીતિ કરી રહ્યા છે. આગામી ચૂંટણીના સંદર્ભમાં તેઓ આપણી ઉપર પણ હુમલો કરી શકે તેમ છે. અરે મમતાજી, આ તમે ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છો કે અરાજકતા ફેલાવવાની તૈયારીઓ કરી રહ્યા છો? દુનિયાભરમાં હાહાકાર મચાવનાર પનામા પેપર્સ પ્રકરણમાં આજે એક બીજું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં અનેક ભારતીયોના નામ સામેલ કરવામાં આવ્યા છે. 2016ની અંદર જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું તેમાં સદીના મહાનાયક શ્રી અમિતાભ બચ્ચનનું નામ પણ ઉમેરવામાં આવ્યું હતું. યુએસના બોસ્ટનમાં એક કાર રેસિંગ દરમિયાન અકસ્માત થવા પામ્યો હતો. ટ્રેક પર જ અચાનક જ એક કારમાં આગ ફાટી નીકળી હતી અને કાર ચાલક તેમાં ફસાઈ ગયો હતો. ઓડિયન્સમાં બેઠેલા તે કાર ચાલકના પિતા આ દ્રશ્ય જોઈ અને અચાનક દોડી સડકતી કારમાંથી પોતાના પુત્રને ખેંચી અને તેનો જીવ બચાવ્યો હતો. 2019ની ચૂંટણી પહેલા દેશના અર્થતંત્રને પાછું પાટા ઉપર ચડાવવા માટે અને વૃદ્ધિ દર વધારવા માટે થઈને કેન્દ્ર સરકારે શીર્ષાસન કરવું પડશે. આ મત આર્થિક બાબતોના જાણકારોનું છે. ગઈકાલે આપણે યોગ દિવસ મનાવ્યો. ફિફા ટુર્નામેન્ટમાં ગઈકાલના મેચમાં આર્જેન્ટિના જેવી દિગ્ગજ મેચ હારી ગઈ છે. સુપરસ્ટાર મેસીનો જાદુ ન ચાલ્યો. આર્જેન્ટિના સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જવાની કગાર પર. તો આ હતા આજના અમારા ફટાફટ ટોપ 10 અને આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.